એટલે જુગાર. જુગારના સેવનમાં એટલે કે જુગાર રમવામાં કળિયુગ છે. ભાગવતમાં તો સ્પષ્ટ શબ્દ છે, અંધૃતના રૂપમાં જુગારમાં કળિયુગનો વાસ છે. અંધૃત એટલે અસત્ય. જુગાર રમતો હોય ને એની સાથે ફરવું નહીં, જુગાર રમાતો હોય ત્યાં બેસવું નહીં, અને સ્વયં જુગાર ક્યારે રમવું નહીં. જુગાર રમવા જે આ ત્રણ વસ્તુથી બચે ને સાહેબ, એના મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં ક્યારે કળિયુગ પ્રવેશે નહીં. હું તમને એક નાની પારાશીશી બતાવું, તમે કહેતા હો તો કે આપણા મનમાં કળિયુગ છે કે નહીં, પારખ પારખવું છે. છે એક પેરામીટર છે, તમે કહેતા હો તો બતાવું, બતાવી દઉં પણ મનમાં સમજી લેજો. હા, આંગળી ઊંચી નહીં કરતા કે મારામાં છે એમ. હા, મનમાં સમજી લેજો આપણી બુદ્ધિમાં કળિયુગ છે કે નહીં એનું એક પ્રમાણ. કયું? બોલે પરેષુ મૈત્રી સ્વજનેષુ વૈર. બીજાની સાથે મિત્રતા કરવાની ઈચ્છા થાય અને પોતાનાની હારે જેદી વેર કરવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું આપણી બુદ્ધિમાં કળિયુગ આવી ગયો છે સાહેબ. પરેષુ મૈત્રી, હા, બીજો વાલો લાગે જયારે પોતાનો. આપણે જે એટલા માટે સગા વાલા શબ્દ છે, હા, બે શબ્દ છે, સગા અને વાલા. કારણ શું? બોલો, હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય. જોજો સાહેબ, હા, પરેષુ મૈત્રી સ્વજનેષુ વૈર. કલિયુગ, કલિયુગ છે, સમજી જ લેવાનું કે આપણા મનમાં જે હવે આને કાઢવો પડશે. હા, નિજ મન મુકુર સુધારી, એવી રીતે નીકળે. બોલે સંતના ચરણનો આશ્રય લેવો પડે આ કળિયુગને કાઢવા માટે. સંત ચરણનો આશ્રય એટલે ચાર સ્થાન આપ્યું એમાં એક જુગાર. મને એક વસ્તુ હજી ખબર ન પડી, ખબર નહીં કેમ, ક્યાંથી, કેવી રીતે, પરંતુ હું તો નાનો છું, મારો અભ્યાસ નાનો પડે, બહુ અનુભવ નાનો પડે, બધું જ વિદ્યા મારી નાની પડે, હું તો બહુ નાનો છું. તમે કદાચ મોટા છો એટલે તમે સમજી શકો એટલે હું કહી દઉં. મને એક વસ્તુ હજી ખબર ન પડી, ક્યાંથી, કેવી રીતે, કોણે આ ઘૂસાડી દીધું આપણા 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 સૌરાષ્ટ્રમાં હાથમ આઠમાં આવે ત્યારે જુગાર રમવું. ખબર નહીં આ ક્યાંથી આવ્યું. બહેનોએ લ્યો, આપણે તો ન જ હોય, મને ભરોસો જ હોય, પણ બહેનોએ પાછા આપણને શું કે આપણે ક્યાં મોટી હાર જીત કરવી છે, તો ભગવાન લે. તે આઠમના દી પરમાત્મા પ્રગટ્યા થાત, ઘરના બધા બેહીને કૃષ્ણ ભગવાનની ધૂન લ્યો ને મારા વાલા. રાતે 12 વાગે ઉપાડો લ્યો ની એનો. આ હાથમ આઠમમાં ક્યાંથી ઘૂસ્યું? આપણે છે ને આપણા ધર્મને સગવડિયો કરી નાખ્યો. હવે આપણને જે મજા આવે ને એ ધર્મારે જોડતું આ. ધર્મ હારે જોડી દીધું આપણે બધું, બસ. હા, મીઠું ન ખવાય, સિંધવ ખવાય, લ્યો ધર્મ હારે જોડી દીધું. હા, કલા ઘણા નિર્જલા કરે ને તો પાણી ન પીવે, લોહી પીવે. મસ્તો બોલું છું, તમે કઈ પાછા કઈ માથે નહીં ઓઢી લેતા. હું તો મસ્તો મોજ આવે છે એટલે બોલું છું. ઘણા લોકો તમે જોતો નિર્જલા ઉપવાસ કરે, પાણી ન પીવે, લોહી સીધું પીવે, વગર કાપે લોહી પી જાય. તમારે તેથી વજન, તમારું લોહી પીવાય ને તેથી તમારે વજન કરી લેવાનું, તમારું 200 ગ્રામ વજન ઓછો આવશે. શું કામ? આપણને ખબર પડી જાય ઓલો આવ્યો હતો ને લોહી પી ગયો. હા, થઈ જ જાય છે. દ્યુતમ, જુગારમાં કળિયુગ છે. બીજું પાનમ, પીવું. શરાબના પાનમાં કળિયુગ છે. શરાબ જે પીવે એની સાથે ફરવું નહીં, શરાબ જ્યાં રખાતો હોય ત્યાં રહેવું નહીં, અને શરાબ પોતે ક્યારે પીવો નહીં.
આ ત્રણ વસ્તુ કરવાથી મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં કળિયુગ નહીં આવે. ચોથું, સ્ત્રીય સૂના હિંસક મનોવૃત્તિ અને વ્યભિચાર, આ ચાર જગ્યાએ કળિયુગ છે. પાંચમી અનિતિની સંપત્તિમાં કળિયુગ આપ્યો, અને કળિયુગ બે દાંતની વચ્ચે જીવ દબાવીને વિચાર કરવા લાગ્યો, મહારાજ બહુ મોટી ભૂલ કરી ગયા. મહારાજાઓને સોનું સંપત્તિ બહુ વાલી હોય, ક્યારે નીતિ નહીં આવે, ક્યારે અનિતિ નહીં આવે, કાંઈ નક્કી નહીં. અને પરિણામે ત્યાં બળદ અને ગાયને આશ્વાસન આપી પરીક્ષિત મહારાજ ઘરે આવ્યા. એક કલિયુગી મુકુટ ઘરમાં પડ્યો હતો જરાસંધનો, એ પહેરવાની ઈચ્છા થઈ અને એ પહેર્યો મુકુટ, અને એના કારણે મહારાજના રોમે રોમ કલિયુગ વ્યાપી ગયો છે. શિકાર કરવાની ઈચ્છા થઈ, શિકાર કરવા ગયા. એ શિકાર કરતી વખતે એક સંતનો અપરાધ કરી દીધો. હા, સંતના કંઠમાં સર્પ પહેરાવી દીધો. એના એક દીકરા શૃંગી શમિક નામના સંતના કંઠમાં સર્પ પહેરાયો. દીકરા શૃંગી અને ખબર પડી કે મારા પિતાનું કોઈ આવું અપમાન કર્યું છે, અને પરિણામે એ દીકરાએ શ્રાપ આપી દીધો, પુત્રએ શ્રાપ આપી દીધો. શું બોલ્યા શ્રાપમાં? બોલે, આ મર્યાદાનું જેણે ઉલ્લંઘન કર્યું છે એને આ જાતિનો સર્પ એટલે કે તક્ષક નામનો નાગ આજથી સાતમા દિવસે ડંખ દઈ અને મારી નાખશે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હનીહી મારશે.